હવે સૌથી પહેલા અહીંયા જેટલા કંટ્રોલ છે એમાંથી આપણે જેનો સાવમાં યુઝ કરવાનો છે એ બધાને આઈડિયા આપતા જઈએ. સપોઝ નેમ લેવું પડશે ઇનપુટ, આઈડી આરઈજી અંડરસ્કોર ઈટી અંડરસ્કોર નેમ. રેડી? આઈડી આપી દીધું પેલા એડિટ ટેક્સ ને, પછી આ બીજો એડિટ ટેક્સ એને આપી દઈએ એડ્રેસ, અને એને એક ઇનપુટ ટાઈપ આપવાનું હતું, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ મલ્ટી લાઇન, એટલે મલ્ટી લાઇન એમાં લઈ શકે કારણ કે એન્ટર નહીં તો ડિટેક્ટ નહીં કરે. મલ્ટી લાઇન આપશો તો જ્યારે લાઇન પૂરશે તમે એન્ટર આપશો એટલે નીચેની લાઇનમાં આવી જશે. એના પછી ઈમેલ એડ્રેસ, તો ઈમેલ, એના પછી મોબાઈલ, આમાં ખાલી સ્પિનર ને જ આઈડી આપવાનું છે, આઈડી અંડરસ્કોર એસપી અંડરસ્કોર સીટી. રેડી? હું જનરલ આઈડી આ રીતે આપું છું, ફાઇલ નેમ અંડરસ્કોર કંટ્રોલ શોર્ટ નેમ અંડરસ્કોર જે આપણે એને જન્મ માટે લીધું એ. એવું કરવાનું રીઝન શું છે, મલ્ટિપલ એક્ટિવિટીમાં સેમ વેરિયેબલ જ્યારે થાય ત્યારે લોચો ના પડે, એટલે નહીતર સેમ નેમ હશે તમે કેનો ક્યારેક કયો રેફરન્સ આપશો એ ખબર નહીં હોય તો એરર આવશે અને ક્રેશ થશે એપ. આમાં એક ફિક્સ કે સીટી સ્પિનર હું લઉં તો એ આ સ્ક્રીનનું જ હશે, બીજા કંઈમાં હશે કદાચ તો એનું નામ આગળ આરઈજી લખેલું નહીં હોય, એટલે યુનિક રીએ. એટલા માટે હું આ રીતે ફોર્મેટ બનાવેલી છે, આવો રૂલ નથી, આ મારું બનાવેલું ફોર્મેટ છે. એના પછી રેડિયો બટન, એમાં અહીં આપશું આરબી મેલ, અને આરબી ફિમેલ, આનું તો ઓલરેડી અપાઈ ગયું છે. પછી ચેકબોક્સ CH રીડિંગ મ્યુઝિક અને ધેન બટન BTN સેવ રીસેટ. આપણે ગયા બધાને આઈડી, હવે ડાયરેક્ટ અને અહીંયા બધાને ડિક્લેર કરી દેવાના છે, એટલે આ બેને નીચે રાખીએ અને બાકી બધું અહીંયા રાખીએ. એક ગ્રુપિંગ રહી એટલા માટે, બીજું કંઈ નથી. કોપી નેમ એડ્રેસ ઈમેલ મોબાઈલ એસપી સીટી આરબી મેલ આરબી ફિમેલ ચેકબોક્સ CH રીડિંગ ચેકબોક્સ CH મ્યુઝિક ચેકબોક્સ CH ટાઈમ પાસ બટન BTN સેવ બટન BTN રીસેટ. ઓન આઈ થિંક બધા આવી ગયા છે કે બાકી જે કઈ? રેડી? ઓકે, હવે આ જેમ સેમ નંબર પાછું ગ્રુપમાં ઉઠાવી લઈએ, એટલે ટાઈપ કરવાનું આપણે સહેલું પડે.
ready? હવે અહીંયા આપી દઈએ નેમ, ઈમેલ અને મોબાઈલ. રેડી? સેમ એ સ્પિનર એક જ છે એટલે એને સ્પિનર ફાઇન્ડ વ્યૂ બાય આઈડી આર ડોટ આઈડી ડોટ આરઈજી અંડરસ્કોર એસપીસીટી. પૂરું? રેડિયો બટન નહીં. રેડિયો બટન ફાઇન્ડ વ્યૂ બાય આઈડી આર ડોટ આઈડી ડોટ આરઈજી અંડરસ્કોર આરબી મેલ આરબી મેલ. રેડી? હવે ચેકબોક્સ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી આર ડોટ આઈડી ડોટ આરઈજી અંડરસ્કોર સીએચ રીડિંગ. આ વેરિયેબલના આઈડી અને નેમ રાખવાની એક કોમન રૂલ બનાવવાનો રીઝન એક જ છે. હું ટાઈપ કરું ત્યારે મને ખબર હોય કે હું આવું જ નામ રાખું, મારે ત્યાં ચેક કરવા નથી જવું પડતું. બોલો શું થાય, મનમાં આવી નામ રાખે છે એટલે મારે ત્યાં જોવા જવું પડે કે શું આઈડી આપ્યું હતું. રેડી? એના પછી બટન આર ડોટ આઈડી ડોટ આરઈજી અંડરસ્કોર બીટીએન સેવ. રેડી થઈ ગયા બધા ઇનિશિયલાઇઝ. હવે એક ન્યૂ કોન્સેપ્ટ થોડોક આપણે એડ કરવાનો છે. શું કામે? જનરલી આપણે જાવામાં ડોટ નેટમાં અમે કામ કરતા આપણે એવું સ્ટ્રક્ચર બનાવીએ કે ફાઇલનું સેપરેશન રહે, વર્ક સેપરેટ રહે, તો એરર આઈડેન્ટિફાઈ કરવાનું મેન્ટેન કરવાનું સિમ્પલ રહેશે. એટલે આ આખી આખી ફાઇલ છે ડિઝાઇન રિલેટેડ ફાઇલ છે કે આ ડાયરેક્ટ કનેક્ટ કેની સાથે થાય? XML સાથે. હવે મારે ડેટાબેઝ હેલ્પરમાં કંઈ વર્ક કરવું હોય તો હું આ ફાઇલમાં નહીં રાખું, હું એની અલગ ફાઇલ બનાવી નાખી. શું કામે? કે એ મારે ડેટાબેઝને કંઈ એરર હોય તો મને ખબર પડે કે મારે આ ફાઇલમાં કામ કરવાનું. તો હવે મારે એ ફાઇલમાં જ્યારે સેવ કરવા જવું ત્યારે અહીંથી આ બધી આર્ગ્યુમેન્ટ લઈને ત્યાં પાસ કરવી પડે તો જ સેવ થાય. તો એટલી બધી આર્ગ્યુમેન્ટ એક સાથે પાસ કરવી એના કરતાં એક ન્યૂ કોન્સેપ્ટ છે જાવામાં ઓલરેડી આવી ગયો છે. અને એની પહેલા હવે થોડુંક ડિરેક્ટરી સ્ટ્રક્ચર પ્રોપર કરી દઈએ. અત્યાર સુધી શું હતું, આપણે એક જ ટાઈપની ફાઇલ હતી વ્યૂ. આપણે બધાને એમવીસીની ખબર છે, આપણે એક્ઝેક્ટ એમવીસીમાં નથી જતા, પણ એમવીસીનો રોલ શું હોય? મોડેલ વ્યૂ કંટ્રોલર. એમાં એક મોડેલ જે આપણે હવે બનાવશું વ્યૂ, એટલે આપણે આ ફાઇલ થઈ ગઈ કારણ કે વ્યૂ રિલેટેડ છે બધી. આમાં આખું ડિઝાઇન પેટર્ન ઉપર આવશે અને કંટ્રોલર એટલે જે કંઈ અલગ એક્સ્ટ્રા લોજિક લખવાનું હોય એ. એટલે આપણે હવે થોડુંક અહીંથી સબ પેકેજ ઉપર ડિવાઇડ કરીએ. તો અહીંથી રાઇટ ક્લિક, ન્યૂ પેકેજ, એમાં હવે એક પેકેજ બનાવી નાખું ડિઝાઇન. જો આની પહેલા જે પેકેજ હતું કોમ ડોટ મેટ્રીમોની, એમાં એક કેપિટલ કેરેક્ટર નહોતો, આમાં હું ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ રાખીશ. તો એ ફોલ્ડર આની અંદર બનશે. હવે બધા ન્યૂ પેકેજ ડીબી હેલ્પર, એટલે ડેટાબેઝ રિલેટેડ જે કંઈ ફાઇલ આવશે એ આ ફોલ્ડર અંદર રાખીશ. આ આપણે આપણું સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ, એના માટે કોઈ રૂલ નથી, કોઈ સ્ટાન્ડર્ડ એવી ફોર્મેટ નથી. બિન અત્યારે એટલાની જરૂર છે એટલું લઈ લઈએ. અને આ બે જે ફાઇલ અહીંયા બાર પડી છે ને હવે હું ક્યાં મૂકી દઈ? ડિઝાઇનની અંદર રિફેક્ટર. રેડી? એટલે હવે શું થયું, મેં મારું મેઇન પેકેજ છે એની અંદર ત્રણ સબ પેકેજ બનાવી નાખ્યા છે. ત્રણ સબ પેકેજ, એટલે મને ખબર પડે ડિઝાઇન રિલેટેડ બધી ફાઇલ આમાં છે, ડેટાબેઝ રિલેટેડ બધી આમાં છે, અને બિન બધી આમાં છે. જેમ જરૂર પડશે એમ સબ પેકેજ એડ કરતા જશું.
હવે અત્યારે આપણે ન્યુ કોન્સેપ્ટ જે એડ કરવો છે બીન, એને બીન ફાઇલ કહેવાય, મોડેલ ફાઇલ કહેવાય, ગેટર સેટર કહેવાય, જે કહેવું આપણે કહી શકીએ. જાવા ક્લાસ બીન ઉપર રાઇટ ક્લિક, ન્યુ જાવા ક્લાસ, હું એમાં આગળ બીન મારી રીતે રાખું છું, મને ખબર પડે કે આ બીન ફાઇલ છે. આર ઇઝી રજીસ્ટ્રેશન જ રાખી દઈએ, બીન અંડરસ્કોર રજીસ્ટ્રેશન. હવે શું થાય, રજીસ્ટ્રેશન એક્ટિવિટી છે, ડેટ ડીબી હેલ્પરમાં રજીસ્ટ્રેશન ડીબી હેલ્પર આવશે, અહીંયા બિન રજીસ્ટ્રેશન આવશે, એટલે બધાને આગળ ત્યાં એક્ટિવિટી એટલે રાખ્યું તો ખબર પડે કે આ એક્ટિવિટી ફાઇલ છે, અહીંયા બિન એટલે રાખ્યું ખબર પડે કે આ બિન ફાઇલ છે, નહીં તો રજીસ્ટ્રેશન નામ તો બધી જગ્યાએ હશે, એટલે એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે એને રાખી દઈએ છીએ. ઓકે, આ એક ફાઇલ એની ઓપન થયો ક્લાસ, એની અંદર પ્રાઇવેટ સ્ટ્રીંગ, પ્રાઇવેટમાં પી સ્મોલ આવે ને, પ્રાઇવેટ સ્ટ્રીંગ પેલા આપણે ઇન્ટીજર, જ્યારે ડેટાબેઝમાં સેવ કરશું ત્યારે આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ ફીલ્ડ રાખશું રજીસ્ટ્રેશન આઈડી, ઓટો ઇન્ક્રીમેન્ટ એડ થતું જાય પ્રાઇમરી કી માટે. તો આની અંદર કેવા વેરિયેબલ ડિક્લેર કરવાના, તો કે કાં ડેટાબેઝમાં જો ટેબલ તમારી પાસે ફિક્સ હોય તો ટેબલમાં જેટલી કોલમ હોય ને એટલા વેરિયેબલ અહીં બનાવી નાખો, અને અત્યારે આપણી પાસે ટેબલ નથી તો આપણે ખબર જ છે કે આપણે નેમ સેવ કરવું, એડ્રેસ સેવ કરવું, સિટી સેવ કરવું, જે સેવ કરવું એની કોલમ હું બનાવી નાખો. તો એના માટે અહીંયા હવે પ્રાઇવેટ સ્ટ્રીંગ નેમ, રેડી, હવે એડ્રેસ, પછી ઈમેલ, સિક્વન્સ ઇમ્પોર્ટન્ટ નથી ચાલશે, મોબાઈલ, પછી ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થને હું સ્ટ્રીંગમાં લઉં છું, જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી એને સ્ટ્રીંગમાં રાખ્યું એટલે કારણ વગર નહીં કન્ફ્યુઝન ક્રિએટ ના કરે, કારણ કે ડીબીને ડેટને ત્યાં હેન્ડલ કરવામાં કંઈક ને કંઈક લોચો મળશે, ફોર્મેટ બદલી જાય, એટલે જરૂર હોય કમ્પેરિઝન કરવાનું હોય તો ડેટ રાખવાનું, ના જરૂર હોય તો ડેટ ઓફ બર્થને પણ સ્ટ્રીંગમાં સેવ કરી દેવાય. પછી જેન્ડર, હોબીઝ, પૂરું, આના સિવાય કંઈ આપણે ઓપન કરીને જોઈ લે, એક વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, રેડી, આ એક રજીસ્ટ્રેશન આઈડી એડ કર્યું, એટલે મોબાઈલને સ્ટ્રીંગમાં એટલા માટે રાખવાનું છે કે આપણે જનરલી નંબર ડેટા ટાઈપ ત્યારે જ રખાય જો એની ઉપર એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન કંઈ કરવું હોય તો, મોબાઈલ ઉપર આપણે કંઈ એરિથમેટિક ઓપરેશન કરવાનું છે નહીં. પછી મોબાઈલમાં કેટલા ડિજિટ આવે, 10, ઇન્ટીજરની એટલી કેપેસિટી છે નથી, તો કારણ વગરનું ઇન્ટીજર લઈએ એટલે ક્રેશ થાય, નંબર લઈ શકાય, લોંગ લઈ શકાય, પણ શું કામ લોંગ લેવાનું, એમાં ક્યાં પ્લસ માઇનસ કંઈ કરવું છે, જે છે એ જ એટલે જોઈએ છે, એટલે એના માટે એને સ્ટ્રીંગ. બધા વેરિયેબલ ડિક્લેર થઈ જાય ધેન રાઇટ ક્લિક જનરેટ ગેટર સેટર, અહીં બધા વેરિયેબલ આવી ગયા, ઓલ સિલેક્ટ, ઓકે, હવે નીચેની ઓટોમેટિક ફંક્શન બનાવી નાખ ગેટર સેટર, રેડી, ખાલી વેરિયેબલ તમે ડિક્લેર કરી દો, બાકી ગેટર સેટર બધું બનાવી નાખશે. હવે રજીસ્ટ્રેશન એક્ટિવિટીમાં આપણે અહીંયા કંટ્રોલ ડિક્લેર થઈ ગયા હતા, એટલે હવે અહીંયા આની અંદર જ પેલા બીટીએન રીસેટ નું કોડિંગ કરી નાખવું કે બીટીએન સેવ નું, જે કરવું હોય પેલા બીટીએન સેવ લઈ લે, ચાલો, રેડી, ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર, ન્યુ ઓન ક્લિક લિસ્ટનર, રેડી, બીટીએન સેવ બટન ની ઓન ક્લિક લિસ્ટનર ઇવેન્ટ લખી. હવે સૌથી પહેલા આપને ખ્યાલ જ છે, એટલે આપણે અહીંયા સૌથી પહેલા શું કરશું, એક ઓબ્જેક્ટ પહેલા ક્રિએટ કરી લઈએ, જ્યારે બટન ક્લિક કરે ત્યારે બિન ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો, બી આર ઇક્વલ ટુ ન્યુ બિન રજીસ્ટ્રેશન, પૂરું. હવે પહેલી કન્ડિશન, ઇફ ઇટી નેમ ડોટ ગેટ ટેક્સ્ટ
डॉट लेंथ ग्रेटर देन जीरो हो तो आपने कहीं प्रॉब्लम नहीं, ग्रेटर देन जीरो लेंथ ग्रेटर देन जीरो इट मीन्स शू थू कई इनपुट आपेलू अने अहीं आज एक वेरिएबल ले लो इंट फ्लेग इक्वल टू जीरो तो अहीं मार खाली शू करवानुं छे डी आर डॉट सेट नेम बधुं ऑब्जेक्ट में सेव करतो जाय पछी मारी पास ऑब्जेक्ट तैयार हशे पछी मारे ज्यां मोकलवो छे ऑब्जेक्ट मोकली देवानो डेटाबेस में मोकलो डेटाबेस में डिस्प्ले करवा मोकलो डिस्प्ले में नेम होय तो नेम सेव करो तो अहीं आवे ईटी नेम डॉट गेट टेक्स्ट डॉट टू स्ट्रिंग पूरु आ थई गयुं एटलुं एल्स नथी तो शुं तो ईटी नेम डॉट सेट एरर ईटी नेम डॉट सेट एरर एंटर प्रॉपर नेम पूरु एंटर प्रॉपर नेम अने आया कर देवानो फ्लेग इक्वल टू वन नीचे आप चेक करशो फ्लेग इक्वल टू जीरो हो ने तो सेव करवा जाए नहीं सेव करवा नहीं जाए अरे फ्लेग इक्वल टू जीरो क्या रहे जो कि एरर नहीं हुई तो हम आज कंडीशन ने एड्रेस माटे मुकवानी छे तो आया ईटी एड्रेस અને શું આપી દીધું હવે સેટ એડ્રેસ રેડી પૂરું ધેન આ જ વસ્તુ પછી કેના માટે આવશે હવે ઇમેલ માટે આવશે ઈટી ઇમેલ રેડી પછી હવે ઈટી મોબાઈલ અને એમાં શું આપશું અહીંયા બે કન્ડિશન આપવાની હોય પણ એક આપણે એક્સએમએલ માંથી આપી દીધી એટલા જરૂર નથી નહીતર અહીં પાછું આપવું પડત કે 10 થી વધારે પણ ના હોવું જોઈએ આપણે ભૂલ કરી છે બદલાવ થઈ ગયા ને બધે તો વાંધો નહીં રેડી આ થઈ ગયું જરી હવે આપણે જ્યારે અહીંયા સ્ટાર્ટ થાય ત્યારે જ એક કામ કરી દેવું છે ઈટી ડેટ ઓફ બર્થ છે એમાં ડોટ સેટ ટેક્સ્ટ ડોટ સેટ ટેક્સ્ટ બાય ડિફોલ્ટ આજની ડેટ તો હોવી જ જોઈએ એટલે શું થાય એને પાછું કેવું નહીં કે પ્લીઝ સિલેક્ટ ધ ડેટ આજની છે તમે સિલેક્ટ કરશો બોલ ને તો આજની લઈ લેશ એ એસડીએફ ડોટ ફોર્મેટ ન્યુ ડેટ પૂરું રેડી ડેટ સેટ કરી દીધી આજની કરંટ ડેટ ફોર્મેટ એટલા માટે મારે આ ફોર્મેટમાં જોઈએ છે અને આ ન્યુ આ ડેટ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો આજની ડેટ આપી એટલે એની કન્ડિશન માં મૂકવી પડે અહીંયા ડેટ ની તો ડેટ ની કન્ડિશન ના મૂકવી પડે તો હું ડાયરેક્ટ સેટ કરી દઉં બી આર ડોટ સેટ ડેટ ઓફ બર્થ અને એમાં ઈટી ડીઓબી ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રીંગ રેડી એવી જ રીતે સિટી એક તો સિલેક્ટ કરેલું છે જ પેલું તો બી આર ડોટ સેટ સિટી એસપી સિટી ડોટ ગેટ સિલેક્ટેડ આઈટમ ડોટ ટુ સ્ક્રીન રેડી એમાં ગેટ સિલેક્ટેડ આઈટમ હશે કારણ કે એમાં નંબર ઓફ આઈટમ આવે ને એના પછી એવું શું લ્યું જેન્ડર ઇફ આરબી મેલ
डॉट इज चेक्ड, जो चेक्ड होए तो बी आर डॉट सेट जेंडर शू आप दियो मेल एल्स एम एक तो सिलेक्टेड से कहीं चेक करने की जरूर नहीं रेडी हम शू आ हॉबीज एक बाकी दू ने कि बीजू कहीं से ओके तो हॉबीज मैं पहला हूँ एक स्ट्रिंग ले लू एस टी आर हॉबीज नल रेडी हम इफ सी एच रीडिंग डॉट इज चेक्ड जो चेक्ड हो तो एस टी आर हॉबीज इक्वल टू एस टी आर हॉबीज प्लस रीडिंग रेडी हूँ बधी हॉबी कॉन्केट कर दी कारण डेटाबेस में एक कॉलम राखवानो हवे आ थई एटले मारे अहीं बीजू कंई कॉन्केट करवू पड़शे ने लास्ट में कारण के बीजी हॉबी कनेक्ट कर दो तो रीडिंग ने म्यूजिक भी जोड़े थी जाए वच्चे कॉमा नहीं आपवू पड़े एटले मैं लास्ट में कॉमा मूकी दीधुं रेडी हवे एज रीते सी एच म्यूजिक म्यूजिक अने सी एच टाइम पास तो अहीं टाइम पास हवे एक इश्यू रहेवानो छे आम तमने खबर छे छेलू क्यू सी रहेशे कदाच एनी अहीं चालो कोमा काढी नाखू आ रेडी पर टाइम पास सिलेक्ट न कर्युं तो लोचो पड़े एटले ए कंई चेन्ज करवो एना करता बेटर छे के आपणे अहीं एसटीआर होबीज इक्वल टू एसटीआर होबीज डॉट सबस्ट्रिंग जीरो थी लेन क्या सुधी लेवानु तो के एसटीआर होबीज डॉट लेंथ माइनस वन अने छेले कोमा वही निकली गयो थई गयो रेडी पण ए क्यारे जोवानु जो इफ एसटीआर होबीज डॉट लेंथ इज ग्रेटर देन जीरो होय तो जे जोवानी जरूर नहीं तर जरूर नहीं रेडी जो जीरो थी ग्रेटर हो तो एल्स एल्स जीरो थी ग्रेटर नहीं एनो मतलब शुं थयो के होबी सिलेक्ट करेली नहीं तो मेसेज डिस्प्ले करो टोस्ट डॉट मेक टेक्स्ट पहला अहीं थीस पॉइंटर आपवानुं छे एटले रजिस्ट्रेशन एक्टिविटी डॉट थीस कोमा कोमा जे मेसेज आपो ए प्लीज सिलेक्ट एनी होबी रेडी पछी केटलो टाइम सुधी डिस्प्ले करवी तो के लेंथ लॉन्ग अने लास्ट मां डॉट शो पोस्ट मैसेज नीचे मैसेज आवशे रेडी अहीं सुधी बधी कंडीशन बधुं चेक थई गयुं अहीं एक वस्तु बाकी रही गई शू फ्लेग इक्वल टू वन कोण करशे नेत्री सेव आवी जशे एवं थवा नथी देवुं एक सिलेक्ट न होय एटले फ्लेग इक्वल टू वन अने साव लास्ट में अहीं इफ फ्लेग इक्वल टू जीरो होय तो ई सेव में जवानुं छे अत्यारे तो आपणे सेव करवानुं नथी एटले अत्यारे आपणे अहीं आवी रीते मूकी दईए रेडी एल्स एल्स एरर मैसेज डिस्प्ले करवो पड़शे एरर मैसेज डिस्प्ले करवो पड़शे तो अत्यारे टोस्ट आपी दो पछी अलग डायलॉग्स लई लेशु अलग डायलॉग्स लई लेशु क्या त्यां लई लेवो छे अलर्ट
આ પણ પ્રોપર નથી. ચલો ટ્રાય કરી લઈએ. એલર્ટ ડાયલોગ આવશે. જ્યાં ધીસ લખેલું હોય ત્યાં ધીસ થી ના ચાલે તો ફાઇલ નેમ ડોટ ધીસ, એટલે કરંટ કન્ટેક્સ નહીં સેટ કરે, બીજું કઈ નથી. અહીંયા એલર્ટ ડાયલોગ ડોટ બિલ્ડ, એલર્ટ ડાયલોગ ડિસ્પ્લે થશે. હવે એમાં અને અવડું મોટું નામ લખ્યું તો આપણે રાખી દઈએ. હવે ડોટ સેટ ટાઇટલ, ડોટ સેટ મેસેજ, યુ કેન નોટ સેવ ઇનકમ્પ્લીટ ડિટેલ. રેડી? પછી લાસ્ટમાં જે આપવું એ આપી દેવાનું. અને એલર્ટ ડાયલોગ ડોટ સેટ પોઝિટિવ બટન, ઓકે, કોમા. આપણે પ્રેસ કરી એની ઉપર કઈ એક્શન નથી લેવી, એટલે નલ. એ પ્રેસ કરીને કઈ એક્શન લેવી, ફિનિશ કરાવી દેવું કઈ, તો અહીંથી પાછું આપણે પેલું લખવું પડે સેટ ઓન ક્લિક લિસનર. રેડી? અને આમાં નેગેટિવ બટન આપવાની કઈ જરૂર નથી. જેમ સેટ પોઝિટિવ બટન આપ્યું એ જ રીતે આપી શકે સેટ નેગેટિવ બટન, પણ એની કઈ જરૂર નથી. તો લાસ્ટમાં એલર્ટ ડાયલોગ ડોટ શો. રેડી? કમ્પ્લીટ કોડ અહીં સુધી થયો. હવે એને રન કરીએ અને એક વખત ચેક કરીએ શું કરે છે. બધા મેસેજ જોડે નહીં થઈ જાય, બધા મેસેજ જોડે થઈ જશે ને. હકીકતમાં અહીંયા મેસેજ મુકાય જ નહીં. શું કામે? કારણ કે ઓલરેડી જ્યાં ભૂલ હોય ત્યાં તો આપણે એરર બતાવીશ. જે એડિટ ટેક્સ્ટમાં કંઈ ભૂલ હોય ત્યાં આપણે એરર બતાવી છે કે નથી બતાવી, તો એલર્ટ કરશો એટલે એલર્ટ ઉપર ધ્યાન રહેશે કે એરર ઉપર ધ્યાન રહેશે. અને એલર્ટ આવશે તો એનાથી એ ક્યાં ખબર પડશે કે ક્યાંમાં ભૂલ છે. રજિસ્ટ્રેશન અહીંથી હું સેવ કરું. હવે જો આ બધું જોરથી કહે છે જોઈને આ આવ્યું આ આવ્યું આ આવ્યું, તો હકીકતમાં એલર્ટની જરૂર નથી. આપણે બાકી બધાથી ખબર તો પડી જ જાય છે કંઈ પ્રોબ્લેમ છે, તો પછી એલર્ટની જરૂર ક્યાં રહી? આ ખાલી એલર્ટ આપણે જોવા માટે લીધો હતો, બાકી આ એલ્સ પાર્ટની કાંઈ જરૂર નથી. રેડી? હા, સેવ થઈ જાય તો અહીંયા લખવું પડશે સેવડ. અત્યારે ટેમ્પરરી ખાલી સેવ કર્યા વગર મેસેજ ડિસ્પ્લે કરી દે, કારણ કે આની અંદર આ ઉપર સેવ થઈ શકે. રેડી ને? ખાલી મેસેજ ડિસ્પ્લે કરી દઈએ, સેવ કરતા નથી. હવે જો આ કરશું તો ડાયરેક્ટ એરર આવી ગઈ. જાય હું આપ્યું એન્ટર પ્રોપર નેમ, તો નીચે બધી રેડ આવી ગયું છે પણ ડિસ્પ્લે નથી કર્યું. અહીંયા આપણે નેમ આપીએ એ બી સી. હવે જેવું નેક્સ્ટ આપવું એટલે તો નીચેનો મેસેજ આવ્યો પ્રોપર એડ્રેસ. જ્યાં ફોકસ હશે ને એનો મેસેજ આવશે, બાકી બધું ખાલી રેડ આવશે. આપી દીધું ઈમેલ. ઈમેલની પેટર્ન જાવામાંથી બનાવવી પડે. વેલિડેશન મૂકવું હોય કે આવું જ હોવું જોઈએ તો એની પેટર્ન જાવામાંથી બનાવવાની. મોબાઈલ, મોબાઈલમાં આપણે એક કન્ડિશનમાં ભૂલ કરી, 10 થી ઓછા ના કરે આપણે લઈ લીધું, તો અહીંયા આપણે જે કન્ડિશન મૂકી હતી એમાં મોબાઈલની કન્ડિશન ક્યાં છે? આ છે. તો અહીંયા આવી કન્ડિશન કરાય, લેન્થ 10 હોય તો જ સેવ કરવાનું, નહીતર એરર. પૂરું? અત્યારે ટેમ્પરરી ચલાવી લઈએ. પછી આમાં તો કઈ એરર આવવાની પોસિબિલિટી જ નથી, આમાંય પોસિબિલિટી નથી, આમાં ડેટ છે જ. આ ના કહી રહ્યું તો પાછું ટોસ્ટ આવશે, પ્લીઝ સિલેક્ટ એની હોબી. હવે આ એક કરી લઈએ તોય ચાલશે, સેવડ. ક્લિયર? આ આખે આખું ગેટ અને ઓબ્જેક્ટમાં સેવ કરવાનું
logic.